શરમ હોય તો જે સરકારે પોતે પોલીસ કચેરી તરફથી અધિક્ષકની કચેરી ગાંધીનગરથી સત્તાવાર જે કાલે બધા માધ્યમોને રજૂ કરવામાં આવેલી એમાં પ્રથમ આરોપી એ સરકારમાં જ કામ કરે છે, સરકારનો જ કર્મચારી છે. બીજા નંબરનો જે આરોપી છે મોહમ્મદ ફારૂક અબ્દુલ વાહ કુરેશી, એ ભાઈની વાતની વિગત તપાસતા ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી કિરીટ સોલંકીએ તેમને તેમના સંગઠન પર્વમાં સત્તાવાર રીતે આ જોડાયેલા ફોટા સાથે હું દેખાડું છું. આ બધી બાબતમાં અહીં પણ જોઈ શકાય છે. આ સમગ્ર ઘટનામાં આ વેબસાઇટ ઉપર પણ અવેલેબલ છે. તેમને સંગઠન પર્વમાં જોડવામાં આવ્યા. આ કોઈની સાથેના ફોટા કે નથી, પણ સાંસદ પોતે જ એને આવકારે છે અને આવકારવા માટેની જે સત્તાવાર યાદી જાહેર થઈ છે મેસેજ, એ મેસેજ પણ મેં આપને શેર કર્યો છે ને અત્યારે આપના માધ્યમથી એ પણ કહું છું. સંગઠન પર્વ 2019 આજે એમની ભારતીય જનતા પાર્ટીની સરકારના જે વરિષ્ઠ ગુજરાતમાંથી અમદાવાદ પશ્ચિમના સાંસદે એમના સદસ્યતા નોંધણી અભિયાનમાં હેશટેગ કરીને મૂકેલી ડિટેલ્સ આ તમારી સામે હું મૂકી રહ્યો ને મેં જે આપને બધાને શેર કરી છે. સંગઠન પર્વ 2019 ભારતીય જનતા પાર્ટી દાણી લીમડા વોર્ડ સદસ્યતા નોંધણી અભિયાન. ભારતીય જનતા પાર્ટી દાણી લીમડા વોર્ડ દ્વારા સદસ્યતા નોંધણી અભિયાન અંતર્ગત 13/7/2019 ને શનિવાર રોજ સાંજે 6 કલાકે ભાજપ લોકસંપર્ક કાર્યાલય મંગલ વિકાસ 4 રસ્તા દાણી એક ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું. અમદાવાદ પશ્ચિમના સાંસદ આદરણીય ડોક્ટર શ્રી કિરીટભાઈ સોલંકી ઉપસ્થિતિમાં જોઈન્ટ બીજેપી સંગઠન પર્વ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પૂર્વ કોર્પોરેટર નરેશ વ્યાસના જે મહિલા સાથેના સંબંધમાં થોડા મહિના પહેલા જાહેરમાં તેમને માર મારવામાં આવ્યો, તેમજ મણિનગર પોલીસ સ્ટેશન સમગ્ર ફારૂક કુરેશી જોડે ખૂબ જ નજીકના નરેશ વ્યાસના સંબંધ છે અને તેમના દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું હતું. અને ભાઈ જે આરોપી નંબર 2 મોહમ્મદ ફારૂક અબ્દુલ વાહ કુરેશી, એ પોતે ભારતીય જનતા પાર્ટીનો સદસ્યતા અભિયાનનો સત્તાવાર જોડાયા છે. આ એની વિગત સાથે મેં આપની સમક્ષ એટલા માટે રજૂ કરું છું કે ફરીથી એ વાત કહું છું, આજ પણ કોંગ્રેસ પક્ષ આપના માધ્યમથી ગુજરાતના 10 લાખ યુવાનો હોય અને જે રવિવાર